વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 12મું તત્વોના લક્ષણનું તથા ઉત્પત્તિનું તારીખ 1/12/1819 બુધવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, જગતના તત્વોના તથા ચાર પ્રકારના પ્રલયના સ્વરૂપને યથાર્થ જાણે તો જગતમાં વૈરાગ્ય અને જગદીશમાં પ્રીતિ થાય છે. બીજો, મહાપુરુષ વગેરે તત્વોના લક્ષણો તથા જગતની ઉત્પત્તિ કહી છે. ત્રીજો, ભગવાનના ધામનું અદ્ભુત વર્ણન કર્યું છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માક્ષર સુધી પુણ્યમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જગતના કારણ એવા જે પુરુષ, પ્રકૃતિ, કાળ અને મહત્તત્વાદિક 24 તત્વ, એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે 24 તત્વ તેના બંધન થકી મુકાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમનું સ્વરૂપ કેમ જાણવામાં આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એમના સ્વરૂપ તો એમના લક્ષણને જાણવે કરીને જણાય છે. તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંતા અને પ્રકૃતિ થકી વિજાતીય ને અખંડ ને અનાદિ ને અનંત ને સત્ય ને સ્વયં જ્યોતિ ને સર્વજ્ઞ ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે ને જડચિદાત્મક છે ને નિત્ય છે ને નિર્વિશેષ છે. અને મહદાદિક સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાનની શક્તિ છે. અને ગુણ સામ્ય ને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ. હવે મહત્તત્વાદિક જે તત્વ તેના લક્ષણ કહીએ તે સાંભળો. જે ચિત્તને અને મહત્તત્વને અભેદપણે જાણવું અને જે મહત્તત્વને વિશે સૂક્ષ્મરૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે અને પોતે નિર્વિકાર છે ને પ્રકાશમાન છે ને સ્વચ્છ છે ને શુદ્ધ સત્વમય છે અને શાંત છે. હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ. જે અહંકાર જે તે ત્રિગુણાત્મક છે અને ભૂત માત્ર, ઇન્દ્રિયો, અંતકરણ, દેવતા અને પ્રાણ એ સર્વેની ઉત્પત્તિનું કારણ છે અને એને વિશે શાંતપણું છે, ઘોરપણું છે અને વિમૂઢપણું છે. હવે મનનું લક્ષણ કહીએ છીએ. જે મન જે તે સ્ત્રી આદિક પદાર્થની જે સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે અને સંકલ્પ વિકલ્પરૂપ છે અને સમગ્ર ઇન્દ્રિયોનું નિયંતા છે. હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ. જે બુદ્ધિને વિશે પદાર્થ માત્રનું જ્ઞાન રહ્યું છે અને સમગ્ર ઇન્દ્રિયોને વિશે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિવતે છે. અને જે બુદ્ધિને વિશે સંશય, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિ એ રહ્યા છે. અને શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ, વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ એ જે 10 ઇન્દ્રિયો, તેમનું લક્ષણ તો એ છે જે પોતપોતાના વિષયમાં પ્રવર્તવું. હવે પંચમાત્રાના લક્ષણ કહીએ છીએ. તેમાં શબ્દનું લક્ષણ તો એ છે જે શબ્દ જે તે અર્થ માત્રનો આશ્રય છે અને વ્યવહાર માત્રનો કારણ છે અને બોલનારાની જે જાતિ અને સ્વરૂપ તેનો જણાવનારો છે અને આકાશને વિશે રહેવાપણું છે અને આકાશની માત્રા છે અને શ્રોત્ર ઇન્દ્રિય કરીને ગ્રહણ કર્યામાં આવે છે એ શબ્દનું લક્ષણ છે. હવે સ્પર્શનું લક્ષણ કહીએ છીએ. જે સ્પર્શ છે તે વાયુની તન્માત્રા છે અને કોમળપણું, કઠણપણું, શીતળપણું, ઉષ્ણપણું અને ત્વચાએ કરીને ગ્રહણ કરવાપણું એ સ્પર્શનું સ્પર્શપણું છે. હવે રૂપનું લક્ષણ કહીએ છીએ. જે પદાર્થ માત્રના આકારને જણવી દેવાપણું અને તે પદાર્થને વિશે ગૌણપણે રહેવાપણું અને તે પદાર્થની રચનાએ કરીને પરિણામપણું અને તે જ તત્વનું તન્માત્રાપણું અને ચક્ષુ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ રૂપનું રૂપપણું છે. હવે રસનું લક્ષણ કહીએ છીએ. જે મધુરપણું, તીખાપણું, કષાયેલાપણું, કડવાપણું, ખાટાપણું, ખારાપણું અને જળનું તન્માત્રાપણું અને રસના ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ રસનું રસપણું છે.
હવે ગંધનું લક્ષણ કહીએ છીએ જે સુગંધપણું, દુર્ગંધપણું અને પૃથ્વીનું તન્માત્રાપણું અને ઘ્રાણ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું, એ ગંધનું ગંધપણું છે. હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ જે સર્વજીવ માત્રનું ધારવાપણું અને લોકરૂપે કરીને સ્થાનપણું અને આકાશાદિક જે ચાર ભૂત તેનું વિભાગ કરવાપણું અને સમગ્ર ભૂત પ્રાણી માત્રના શરીરનું પ્રગટ કરવાપણું, એ પૃથ્વીનું લક્ષણ છે. હવે જળનું લક્ષણ કહીએ છીએ જે પૃથ્વ્યાદિક દ્રવ્યનું પિંડીકરણ કરવાપણું ને પદાર્થને કોમળ કરવાપણું ને ભીનું કરવાપણું ને તૃપ્તિ કરવાપણું ને પ્રાણી માત્રને જીવાડવાપણું ને તૃષાની નિવૃત્તિ પમાડવાપણું ને તાપને ટાળવાપણું અને બહુપણું, એ જળનું લક્ષણ છે. હવે તેજનું લક્ષણ કહીએ છીએ જે પ્રકાશપણું ને અન્નાદિકને પચવી નાખવાપણું ને રસને ગ્રહણ કરવાપણું ને કાષ્ટનું ને હૂતદ્રવ્યાદિકનું ગ્રહણ કરવાપણું ને ટાઢને હરવાપણું ને શોષણ કરવાપણું અને ક્ષુધા ને તૃષા, એ તેજનું લક્ષણ છે. હવે વાયુનું લક્ષણ કહીએ છીએ જે વૃક્ષાદિકને કંપાવાપણું ને તૃણાદિકને ભેળા કરવાપણું ને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ જે પંચ વિષય તેને શ્રોત્રાદિક પંચ ઇન્દ્રિયો પ્રત્યે પમાડવાપણું અને સર્વ ઇન્દ્રિયોનું આત્માપણું, એ વાયુનું લક્ષણ છે. હવે આકાશનું લક્ષણ કહીએ છીએ જે સમગ્ર જીવ માત્રને અવકાશ દેવાપણું ને ભૂત પ્રાણી માત્રનો જે દેહ તેનો માહિલો વ્યવહાર અને દેહને બહારનો વ્યવહાર તેનું કારણપણું અને પ્રાણ, ઇન્દ્રિયો ને અંતકરણ, એ સર્વનું સ્થાનકપણું, એ આકાશનું લક્ષણ છે. એવી રીતે 24 તત્વ, પ્રકૃતિ, પુરુષ અને કાળ, એમના જો લક્ષણ જાણે તો એ જીવ અજ્ઞાન થકી મુકાય છે. અને એ જે સર્વે તેની ઉત્પત્તિ જાણવી, તે ઉત્પત્તિ કહીએ છીએ જે પોતાના ધામને વિશે રહ્યા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન, તે અક્ષર પુરુષ રૂપે કરીને માયાને વિશે ગર્ભને ધરતા હોવા, ત્યારે તે માયા થકી અનંત કોટી જે પ્રધાન અને પુરુષ તે થતા હોવા, તે પ્રધાન પુરુષ કેવા છે તો અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. તે મધ્ય એક બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ જે પ્રધાન પુરુષ, તેને કહીએ છીએ જે પ્રથમ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન, તે પુરુષ રૂપે કરીને પ્રધાનને વિશે ગર્ભને ધરતા હોવા, પછી તે પ્રધાન થકી મહત્તત્વ ઉત્પન્ન થતું હોવું અને મહત્તત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થતો હોવો, તેમાં સાત્વિક અહંકાર થકી મન અને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થતા હોવા અને રાજસ અહંકાર થકી 10 ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ, એ ઉત્પન્ન થતા હોવા અને તામસ અહંકાર થકી પંચભૂત અને પંચ તન માત્રા, એ ઉપજતા હોવા, એવી રીતે એ સમગ્ર તત્વ ઉપજ્યા. પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પ્રેરા થકા પોતપોતાને અંશે કરીને ઈશ્વર અને જીવના દેહને સૃજતા હોવા, તે ઈશ્વરના દેહ તે વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત અને જીવના દેહ તે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, અને વિરાટ નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્વિપ્રાર્ધ કાળ પર્યંત આયુષ છે અને તે વિરાટ પુરુષના એક દિવસને વિશે 14 મન્વંતર થાય છે અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે અને જ્યાં સુધી એનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીની સ્થિતિ રહે છે અને જ્યારે એની રાત્રિ પડે છે ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે, તેને નિમિત્ત પ્રલય કહીએ. અને જ્યારે તે વિરાટ પુરુષનો દ્વિપરાર્ધ કાળ પૂરો થાય છે ત્યારે એ વિરાટ દેહનો સત્યાદિક લોકે સહિત નાશ થાય છે અને મહદાદિક જે 24 તત્વ, પ્રધાન પ્રકૃતિ અને પુરુષ, એ સર્વે મહામાયાને વિશે લય પામે છે, તેને પ્રાકૃત પ્રલય કહીએ. અને એ મહામાયા તે અક્ષર બ્રહ્મના પ્રકાશને વિશે લય પામે છે, જેમ દિવસને વિશે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે, તેને આત્યંતિક પ્રલય કહીએ. અને દેવ, દૈત અને મનુષ્યાદિકના જે દેહ તેનો જે ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ, તેને નિત્ય પ્રલય કહીએ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય તેને જો જાણે તો જીવને સંસારને વિશે વૈરાગ્ય થાય અને ભગવાનને વિશે ભક્તિ થાય છે. અને જ્યારે એ સર્વે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે જે સર્વ જીવ છે તે તો માયાને વિશે રહે છે અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, તે ભગવાનનું ધામ કેવું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે અને અખંડ છે. તેને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ
જેમ પર્વત વૃક્ષાદિકે સહિત અને મનુષ્ય પશુ પક્ષાદિકની જે આકૃતિ તેણે સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય અને આકાશને વિશે જે સમગ્ર તારા તે સર્વ સૂર્ય હોય, પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભા એ યુક્ત ભગવાનનું ધામ છે. એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે અને દેહ મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 12મું થયું.